નમસ્કાર મિત્રો મિત્રો હું છું આપ જોઈ રહ્યા છો ચેનલ કોરોના જ્યારથી છે ત્યારથી આપણને દરેક જણને સતર્ક રહેવાનું કહેવામાં આવ્યું છે અને તેનાથી આપણે અલગ અલગ રીતે બચવા માટેના ઉપાયો કરીએ છીએ અને મિત્રો તેની સાથે જ આપણે આજકાલ એવું પણ સાંભળીએ છીએ કે આજે કોવિડ છે તેનો આ અંતિમ વેરિયન્ટ છે અને ત્યારબાદ કોઈ વેરિયન્ટ નહીં આવે તો મિત્રો ખરેખર એવું જ છે તો આપણે જોઈએ પરંતુ એ જોવા માટે આપણે પહેલાં તેને આગળથી જોવું પડશે કે આ કઈ રીતે મ્યુટેટ થઈને અલગ અલગ વેરિયન્ટ બનાવ્યા અને આપણા સુધી આ વેરિયન્ટ સુધી પહોંચ્યો અને જે આગળના મ્યુટેટ થયેલા વેરિયન્ટ છે એવી રીતે બીજા વેરિયન્ટ આવશે કે નહીં તો સૌ પ્રથમ તો એ જાણીએ કે આનું નામ કોરોના વાયરસ કઈ રીતે પડ્યું મિત્રો આમાં કોરોના એટલે કે એનો અર્થ થાય છે ક્રાઉન અને ક્રાઉન એટલે કે એક પ્રકારનો મુગટ કારણ કે આ જે વાયરસ છે તેનું જે બંધારણ છે એ બંધારણની અંદર જે સ્પાઇક પ્રોટીન છે તે એક મુગટના શેપમાં દેખાય છે એટલે કે તેના જેવા લાગે છે અને તેને જ કારણે તેનું નામ એ કોરોના વાયરસ એ પાડવામાં આવ્યું પરંતુ અહીં આગળ એક વસ્તુ તમારે એ પણ જાણી લેવાની જરૂર છે કે કોરોના વાયરસ એ ફક્ત એક વાયરસ નહીં પરંતુ ઘણા બધા વાયરસનો એક સમૂહ છે અને જેમાંથી કોરોના વાયરસ અત્યારે જે આપણને થઈ રહ્યો છે એ છે કોવિડ નાઇન્ટીન એટલે કે અત્યાર સુધી જે બધા મ્યુટેશન આવી રહ્યા છે એ છે કોવિડ નાઇન્ટીનના અલગ અલગ મ્યુટેશન કોરોના સૌપ્રથમ કેસ ડિસેમ્બર રોજ વુહાન નોવલ કોરોના વાયરસ એટલે કે એન કોવ રાખવામાં આવ્યું હતું એમાં નોવલનો અર્થ થાય છે કે નવો પરંતુ ત્યારબાદ તેનું નામ બદલીને સાર્સ કોવ ટુ રાખવામાં આવ્યું કારણ કે બે માં ત્રણમાં સાર્સ નામનો જે વાયરસ આવ્યો હતો તેનાથી આ વાયરસે ઘણો બધો મળતો હતો પરંતુ આ પ્રકારના વાયરસથી જે રોગ થતો હતો તેને કોવિડ નાઇન્ટીન નામ પાડવામાં આવ્યું પરંતુ મિત્રો તો આ વાયરસ વાયરસ એ એ પ્રાણીઓમાં હતો અને અને પ્રાણીઓમાંથી મ્યુટેટ થઈને ધીમે ધીમે મનુષ્ય સુધી સુધી પહોંચ્યો પછી આપણા બધા એટલે કે આખી દુનિયામાં આવી ગયો જ્યારથી આપણને કોરોના વાયરસનું નામ સાંભળવા મળ્યું છે ત્યારથી અત્યાર સુધી કોરોના વાયરસના અલગ અલગ કેટલાય પ્રકારના સિમ્ટમ્સ પણ આપણને જોવા મળ્યા છે પરંતુ જો કોઈ વધારે પડતા સિમ્ટમ્સ જોવા મળ્યા હોય તો એમાંથી આપણે જોવા જઈએ તો તાવ આવવો ખાંસી થવી બેચેની લાગવી શ્વાસ લેવામાં તકલીફ પડવી માથું દુખવું વોમિટિંગ થવી ડાયરિયા થવા જેવા જે સિમ્ટમ્સ છે એ સામાન્ય રીતે આપણે ઘણા બધામાં જોયા છે હવે આમાંથી ઘણા બધા સિમ્ટમ્સ એવા હતા જે ઋતુઓ બદલાતી અને નોર્મલી ઘણા બધાને થઈ જતા અને તેના કારણે આપણને ઘણા બધાને ખબર નહોતી પડતી કે આપણને કોવિડ થયો છે કે સામાન્ય જે ઋતુ બદલાય છે તેના કારણે આપણને આ પ્રકારને તકલીફ થાય છે એટલે આ પ્રકારના સિમ્ટમ્સ દેખાય છે શરૂઆતમાં આપણને ઘણા બધા સિમ્ટમ્સ આવતા ત્યારે જોવા માટે ઘણી બધી વાર લાગતી એટલે કે તેના રિપોર્ટ માટે ઘણી બધી વાર લાગતી અને જો તમને એકચ્યુઅલી કોવિડના સિમ્ટમ્સ હોય તો તમે બહાર જઈને કોઈને મળ્યા હોય તો એ વાયરસ એ તમારામાંથી એ વ્યક્તિમાં ટ્રાન્સફોર્મ થઈ જતો એટલે કે એકબીજા થ્રુ દરેકને ઇન્ફેક્ટેડ કરતો અને આને કારણે આ વાયરસે સરળતાથી એકબીજામાં જઈને ઘણા બધા લોકોને ઇન્ફેક્ટેડ કર્યા પોતાના શિકાર બનાવ્યા આ વસ્તુથી બચવા માટે ડબ્લ્યુએચ ગાઈડલાઇન્સ બહાર પાડી અને તેઓએ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના હાથ છે એ સાબુથી ધોવા જોઈએ અને તેની સાથે જ માસ્કનો પણ ઉપયોગ કરવો જોઈએ અને આપણે જ્યારે પણ બહાર જઈએ અથવા તો બે વ્યક્તિઓને જ્યારે આપણે મળતા હોઈએ ત્યારે આપણા અને બીજા વ્યક્તિ વચ્ચે બે ફૂટનું એ ડિસ્ટન્સ રાખવું જોઈએ જેવા અલગ અલગ પ્રકારના રૂલ્સ એ બહાર પાડવામાં આવ્યા હવે આ વાયરસના ટેસ્ટ કરવા માટે એક સામાન્ય ટેસ્ટ નહીં પરંતુ એક લેબોરેટરીની જરૂર પડતી હતી શરૂઆતમાં જ્યારે આ વાયરસ આવ્યો ત્યારે આપણી પાસે મેડિકલ સુવિધા એટલી સુસજ્જ ન હતી કે આપણામાંથી દરેક વ્યક્તિનો એ ટેસ્ટ થઈ શકે પરંતુ વખત જતા અલગ અલગ ટેસ્ટ એ આપણને જોવા મળ્યા સૌથી પહેલાં તો આરટી ટેસ્ટ જોવા મળ્યો જેની અંદર ખબર પડતી કે તમને કોવિડ છે કે નહીં મિત્રો આરટી ટેસ્ટ એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરાઇઝ ચેન રિએક્શન પરંતુ આ ટેસ્ટના રિપોર્ટ આપવામાં વાર લાગતી હતી અને જેથી તેના પછી એક નવો ટેસ્ટ એન્ટીજેન રેપિડ ટેસ્ટ એ જોવા મળ્યો અને જેના નામ પ્રમાણે જ તે ફટાકથી રિઝલ્ટ આપતો અને વધારે વધારે અડધો કલાકમાં તમને રિઝલ્ટ મળી જતું કે તમે પોઝિટિવ છો કે નહીં પરંતુ સચોટ માહિતી માટે તમારે આર ટી ટેસ્ટ કરાવવો જરૂરી હતો હવે તમારામાંથી ઘણા બધાએ આ ટેસ્ટ કરાવ્યો હશે અને જેમાં આર ના ઉપયોગથી આ ટેસ્ટ થતો અને આ ટેસ્ટ કરવામાં આવતો ત્યારે તમારા મોઢામાંથી લાળ લેવામાં આવતી અથવા તો નાકમાંથી લાળ લેવામાં આવતી અને જેમાં રહેલા જે આર છે તેને ટ્રાન્સક્રિપ્શનની મદદથી ડીએનએમાં કન્વર્ટ કરવામાં આવતા હતા તેને મશીનમાં મૂકવામાં આવતા હતા અને ત્યારબાદ પીસીઆર એટલે કે પોલિમરાઇઝ ચેન રિએક્શન જેનાથી ડીએનએ ની ચેન બનાવવામાં આવતી અને આ ચેન એની અંદર સીટી વેલ્યુ કાઢવામાં આવતી હતી અને જે સીટી વેલ્યુ હતી આપણે જાણી શકતા કે આપણને કોવિડ છે કે નહીં હવે દેશમાં ટેસ્ટિંગ વધતું ગયું તેમ તેમ આપણને નવા નવા રિપોર્ટ એ સામે આવતા ગયા અને તેમ તેમ આપણને ખબર પડતી ગઈ કે કોવિડને લીધે નહીં પરંતુ ઘણા બધા લોકો એ તેના સિવાયની અલગ અલગ ઘણી બધી સમસ્યાઓને લીધે પણ મૃત્યુ પામી રહ્યા હતા અત્યાર સુધી આપણે જોયું કે આ વાયરસનું એ નામ કઈ રીતના પડ્યું તેના સિમ્ટમ્સ અલગ અલગ રીતે કયા કયા આપણને જોવા મળ્યા અને ત્યારબાદ તેને ટેસ્ટિંગ એ કઈ કઈ રીતે કરવામાં આવ્યું ડેલ્ટા વેરિયન્ટ પછી એક નવો વેરિયન્ટ એટલે કે એક નવો મિત્ર પણ આવી ગયો હતો અને જેનું નામ છે ઓમિક્રોન વેરિયન્ટ મિત્રો અત્યારના સમયે આપણો આખો દેશ અને તેની સાથે દુનિયા એ આ વેરિયન્ટની સામે લડત આપી રહી છે જેનું બીજું નામ બી વન પોઈન્ટ વન પોઈન્ટ ફાઈવ ટુ નાઇન છે અને જેનો સૌ પ્રથમ કેસ સાઉથ આફ્રિકાના બોટ્સવાના દેશમાં ચોવીસ નવેમ્બર બે હજાર એકવીસમાં જોવામાં આવ્યો અને તેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને રિપોર્ટ પણ કરવામાં આવ્યો અને તારીખ છવ્વીસ નવેમ્બરના રોજ આ એક સ્ટેટમેન્ટમાં organization હેલ્થ ઓર્ગેનાઇઝેશને ને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યો એટલે કે તેને ચિંતા કરવાવાળી શ્રેણીમાં મૂકવામાં આવ્યો કોઈ પણ વાયરસને બે રીતે વેરિયન્ટ ઓફ કન્સર્નમાં જાહેર કરવામાં આવે છે એક તો તે વાયરસ એ કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે અને એ વાયરસ કેટલો ઘાતક છે એટલે કે લોકોને કેટલી તકલીફ પહોંચાડી રહ્યો છે અત્યાર સુધીમાં WHO પ્રમાણે દુનિયાના ચાર વેરીયન્ટ ને વેરીયન્ટ ઓફ કન્સર્ન જાહેર કર્યા હતા ત્યારબાદ આ પાંચમો વેરીયન્ટ ઓમિક્રોન ને પણ તેમાં મુકવામાં આવ્યો છે આખા વિશ્વમાં ઘણા બધા દેશોમાં આ વેરીયન્ટ અત્યાર સુધી ફેલાઈ ચૂક્યો છે મારી પાસેના ડેટા પ્રમાણે સત્તર ડિસેમ્બર ના WHO ના સાયન્સ ઇન 5 ના એપિસોડ 63 માં જણાવ્યા પ્રમાણે આ વાયરસ એ 77 સેવન દેશોમાં ફેલાઈ ચૂક્યો છે આ વાયરસનો આલ્ફા વેરિયન્ટ એ યુનાઇટેડ કિંગડમમાં સપ્ટેમ્બર 2020 હજાર વીસમાં જોવા મળ્યો હતો ત્યારબાદ બેટા વેરિયન્ટ એ સાઉથ આફ્રિકામાં મે બે હજાર વીસમાં જોવા મળ્યો હતો ત્યારબાદ ગામા વેરિયન્ટ એ બ્રાઝિલમાં નવેમ્બર બે હજાર વીસમાં જોવા મળ્યો હતો અને ત્યારબાદ ડેલ્ટા વેરિયન્ટ જેણે ભારતમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું એ વેરિયન્ટ એ ઓક્ટોબર બે માં વીસમાં ભારતમાં સૌપ્રથમ જોવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ વેરીઅન્ટ ઓફ કન્સર્ન ના લિસ્ટમાં ઓમિક્રોન ને પણ એડ કરવામાં આવ્યો છે ફક્ત ઓમિક્રોન વેરીઅન્ટ ની વાત કરીએ તો તેના પચાસ જેટલા મ્યુટેશન સામે આવ્યા છે અને જેમાંથી બત્રીસ જેટલા મ્યુટેશન તો તેના સ્પાઇક પ્રોટીન માં થયા છે એટલે કે સ્ટાર્ટિંગ માં આપણે જે વાત કરી ને તેનો મુગટ જેવો સેફ અને એના જ કારણે એ વાયરસ એ આપણા શરીરમાં પ્રવેશે છે ગ્લોબલ ન્યૂઝ કેનેડા એ તેઓના સોળ તારીખ ના રિપોર્ટ માં જણાવ્યું હતું કે વેક્સિન એ ઓમિક્રોન ને ફેલાતો રોકવા માટે પૂરતી નથી પરંતુ તેના માટે મજબૂત અને જાહેર પગલાં લેવાની જરૂર છે કારણ કે સૌથી વધારે એમઆરએ વાયરસના સ્પાઇક પ્રોટીન ઉપર જ હુમલો કરે છે અને વાયરસને નિષ્ક્રિય કરે છે હવે જોવા જઈએ તો દુનિયાના જેટલી પણ જગ્યાએ જે અલગ અલગ વેક્સિન છે એમાંથી મોટાભાગની વેક્સિન એ એમઆરએ વેક્સિન છે એમ જોવા જઈએ તો બ્રિટનની એક્સ્ટ્રાજેનિકા જેને ભારતમાં કોવિશિલ્ડ તરીકે લગાવવામાં આવે છે તથા અમેરિકાની ફાઈઝર અને મોર્ડાના અને રશિયાની સ્પુટનિક આ બધી જ વેક્સિન એ એમઆરએન વેક્સિન છે જે વાયરસના સ્પાઇક પ્રોટીન ઉપર હુમલો કરે છે અને ઓમિક્રોનના સ્પાઇક પ્રોટીનમાં તો બત્રીસ પ્રકારના અલગ અલગ મ્યુટેશન પણ થયા છે મિત્રો આ વેક્સિનને પણ બદલવી પડશે કે જેથી આ વાયરસ ઉપર અસરકારક રહે અને તેને આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમેરિકાની મોરડાના કંપનીએ આ બે હજાર બાવીસના માર્ચ સુધીમાં વેક્સિન બનીને ક્લિનિકલ ટ્રાયલમાં આવી જશે તેવી વાત કરી છે પરંતુ આખી વાતનો સાર જોતા એ વાત સામે આવે છે કે આ બધી જે વસ્તુઓ છે એ કદાચ ખોટી પણ થઈ શકે એટલે કે આ બધા અલગ અલગ રિપોર્ટ છે તે કદાચ ખોટા પણ હોઈ શકે અથવા તો કઈક તેમાં ચેન્જીસ પણ ભવિષ્યમાં આવી શકે પરંતુ હાલ WHO એ અને આપણા દેશમાંથી કહેવામાં આવ્યું છે તેમ આપણે વેક્સિનના ડોઝ લઈ જ લેવા જોઈએ હવે જોવા જઈએ તો ડેલ્ટા એનાથી આ વાયરસ એ સિત્તેર પરસન્ટ ટ્રાન્સમિસેબલ છે જે ડિસેમ્બર બે હજાર અઢારના રોજ એક રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ ઘણી બધી સ્ટડીઓમાં અલગ અલગ પ્રકારના રિપોર્ટો સામે આવ્યા છે અને જેમાંથી આઠ ડિસેમ્બર બે હાજર એકવીસના રોજ મિન્ટે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ના ટોપ સાયન્ટિસ્ટના કહેવા પ્રમાણે આ વાયરસ એ વધુ ટ્રાન્સમિશિબલ એટલે કે વધુ સ્પ્રેડ થશે અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં જ્યારે જશે ત્યારે એટલો ગંભીર નહીં હોય પરંતુ ડેલ્ટા વેરિયન્ટ તેને કરતાં વધુ ગંભીર હતો સત્તર ડિસેમ્બરના રોજ પબ્લિશ થયેલ ડબલ્યુ ના સાયન્સ ઇન ના એપિસોડમાં ડોક્ટર મારિયાના અપડેટ પ્રમાણે આ વાયરસ કેટલો ઘાતક છે તેના ઉપર હજુ પણ ઘણા બધા રિસર્ચ ચાલી રહ્યા છે અને જેના સામાન્ય અસર દેખાય છે તે લોકોએ તરત જ હોસ્પિટલમાં લઈ જવા પડે છે કે નહીં અથવા તો તેનાથી મૃત્યુ પામે છે કે નહીં તેના ઉપર ઘણા બધા રિસર્ચો થઈ રહ્યા છે પરંતુ ઇનિશિયલ રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટની કમ્પેરિઝનમાં ઓમિક્રોન એ એટલો બધો ગંભીર નથી જાપાનની ક્યોટો યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે એ પણ જાણવા મળ્યું છે કે સાર્સકોનો આ ઓમિક્રોન વેરિયન્ટ એ શરીર ઉપર એટલે કે ત્વચા ઉપર એકવીસ કલાક સુધી રહે છે જ્યારે પ્લાસ્ટિક ઉપર એ આઠ દિવસ સુધી રહે છે અને તેને પણ આને ફેલાવાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે યુએન કોક યુગનું કેવું છે કે જે પહેલેથી જ કોઈ બીમારીથી પીડાય છે તો બહુ સાવચેતી રાખવાની જરૂર છે અને તમારે બે માસ્ક વાયરસથી વધુ બચી શકો એટલે કે તમને વધુ પ્રોટેક્શન મળી શકે હવે તમે આ માં જોવા જશો તો ફર્સ્ટ અને સેકન્ડ વેવ કરતા આ થર્ડ વેવ એ ખૂબ જ મોટી છે અને ખૂબ જ ઊંચી દેખાશે કારણ કે આમાં આગળ જણાવ્યું એમ ઓમિક્રોન એ વધુ જલ્દીથી સ્પ્રેડ થઈ રહ્યો છે પરંતુ તમે તેના સામે જોશો ત્યારે તમને જોવા મળશે કે સેકન્ડ વેવ કરતા થર્ડ વેવમાં મૃત્યુ એ ઓછો છે હવે તમને પ્રશ્ન થશે કે આ ઓમિક્રોન વેરિયન્ટથી વધુ મૃત્યુ કેમ નથી થતી તો મિત્રો એ પણ જાણી લઈએ કે આ વેરિયન્ટ એ કોશિકાઓમાં અલગ અલગ રીતે ચેપ લગાડે છે અને જે સામાન્ય રીતે લાળમાં વધારે પડતો હાજર હોય છે એટલે કે જે ડેલ્ટા વેરિયન્ટની જેમ આપણા ફેફસા સુધી નથી પહોંચતો પરંતુ તે આપણા ગળામાં જ વધુ પ્રમાણમાં અટકી જાય છે અને તે ટ્રાન્સમિસિબલ છે એટલે કે તેથી જ ટ્રાન્સમિસિબલ છે પરંતુ તે ફેફસા સુધી એટલે કે અંદર નથી જઈ શકતો તેથી ઓછો ગંભીર છે અને આપણને નુકસાન પણ ઓછું પહોંચાડે છે હવે દુનિયાના દરેક દેશમાં ગવર્મેન્ટ એ શીખી ગઈ છે કે આની સાથે જ આપણે જીવવું પડશે એટલે કે આની સાથે જ આપણે નોર્મલ થઈ જવું પડશે અને જે નોર્મલ લાઈફ છે એ ચાલુ રાખવી પડશે તેથી જ ઘણા બધા દેશોએ પોતાના અલગ અલગ જે રિસ્ટ્રિક્શન છે તેને ઘટાડી દીધા છે અને નવું જીવન એ શરૂ કરી દીધું છે જેમ કે યુકેની ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ ઉપર એક પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું હતું કે તેમાં જે સેલ્ફ આઇસોલેશન સાત દિવસનું હતું તેને ઘટાડીને પાંચ દિવસ એટલે કે પાંચ આખા દિવસ કરી દેવામાં આવ્યું છે અને જેની અંદર તમારે પાંચમો અને છઠ્ઠા દિવસના બે જે ટેસ્ટ છે એ નેગેટિવ આવવા જોઈએ જ્યારે યુએસએમાં સીડીસી જે ત્યાંનું પબ્લિક હેલ્થ એજન્સી છે તેઓએ તો ડિસેમ્બરમાં જ એક મીડિયા સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે સીડીસી એ આઇસોલેશનના પીરિયડો એ લોકો માટે ટૂંકા કરી રહી છે અને જે આઇસોલેશન પીરિયડ એ પાંચ દિવસનો હશે અને જો તમે એ સિમ્ટોમેટિક છો અથવા તો તમને કોઈપણ પ્રકારના લક્ષણ એ ચોવીસ કલાક સુધી દેખાયા નથી એટલે કે આવ્યા નથી તો પણ તમારે પાંચ દિવસ સુધી જ્યારે તમે બહાર નીકળો ત્યારે માસ્ક પહેરવું એ જરૂરી રહેશે અને તેથી જ તમારો આ જે ચેપ છે એ બીજાને ના લાગી શકે તો પછી આ બધું જાણ્યા પછી તમને થશે કે આ વાયરસ રોકાશે કઈ રીતે તેનો અંત કઈ રીતે આવશે પરંતુ તરફથી આવેલા ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ તેનો અંત આવવો એ શક્ય નથી પરંતુ આ વાયરસ એ આપણા જીવનમાં આપણી ઇકોસિસ્ટમનો એક ભાગ થઈ જશે અને જેનાથી જ આપણે તેની સાથે જીવતા શીખી જઈશું ના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્ય સ્વામિનાથન એ પોતાની એક ટ્વીટમાં કહે છે કે વેક્સિનેશન પછી ઓમિક્રોનનું સંક્રમણ એ ડેલ્ટા વેરિયન્ટમાં ઇમ્યુનિટી તો લાવશે એટલે કે તમારામાં ઇમ્યુનિટી તો લાવશે વધારી શકશે પરંતુ જેણે વેક્સિન નહીં લીધી હોય તેઓને આ ઓમિક્રોનનું સંક્રમણ એ કોવિડ નાઇન્ટીનના બીજા કોઈ પણ વેરિયન્ટ સામે ઇમ્યુનિટી વિકસિત કરી શકશે નહીં અને સાથે જ આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના કહેવા પ્રમાણે કોવિડ એ ભારતમાંથી માર્ચ બે હજાર બાવીસ પછી જોવા નહીં મળે એટલે કે કોવિડ એ પેન્ડેમિકના રહીને એન્ડેમિક થઈ જશે મિત્રો આવું જો થાય તો આપણા માટે સારી જ વાત છે પરંતુ અંતમાં આપણે એ વાતની ધ્યાન રાખવી જોઈએ કે આ મહામારી આપણી વચ્ચેથી જાય નહીં ત્યાં સુધી આપણે સામાન્ય રીતે ન ફરતા નું પાલન કરીએ એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક અને સેનિટાઈઝેશનનો ઉપયોગ કરવો જોઈએ અને જેથી આપણે તેનાથી બચી શકીએ તો મિત્રો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ